ભરૂચના વાગરાનગરમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં એક મકાનને તસ્કરો નિશાન બનાવી રૂપિયા 66,200ની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ભરૂચના વાગરામાં નિશાચરોએ એક ઘરને નિશાન બનાવી હજારોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચના વાગરાની શાંતિનગર સોસાયટીમાં રહેતા હિમાંશુભાઈ હસમુખભાઈ સુથારના મકાનમાં ગત 16 ફેબ્રુઆરીની રાત્રે કોઈ જાણા શખ્સો ચોરો ઈસમો મકાનના દરવાજાના તાળાના નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પ્રવેશી તસ્કરો તિજોરીમાં મૂકેલો ગળાનો સોનાનો સેટ આશરે 15 ગ્રામ કિંમત રૂપિયા 54,000, સોનાની બુટ્ટી નંગે એક આશરે 3 ગ્રામ કિંમત 8,500 તેમજ કાનમાં પહેરવાની શીર એક જોડ આશરે 8 ગ્રામ રૂપિયા 3,700 મળી કુલ રૂપિયા 66,200ની મત્તાની ચોરી કરી અજાણા ચોરો ઈસમો પલાયન થઈ ગયા હતા. તસ્કરોનું પેગરું મેળવવા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ રહી હતી. ચોરી સંદર્ભે હિમાંશુભાઈએ વાગરા પોલીસ મથકમાં અજાણા ચોરો ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરપ્રાંતિ યુવકો ચોરીના ચુગલમાં 17,000ના લોખંડની ચોરી કરતા 4 ઝડપાયા. વાગરા પોલીસે લોખંડની પાઇપોની ચોરી પકડી આઈસર ટેમ્પો સહિત 3 લાખથી વધુનું મુદ્દામાલ જપ્ત કરી 4 પરપ્રાંતિય ઈસમોની ધરપકડ કરી. વાગરા ભરૂચ રોડ પર ખાન તળાવ પાસે 17,100 રૂપિયાના લોખંડની ચોરી કરી જતા આઈસર ટેમ્પો સહિત 4 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. ભરૂચ જિલ્લામાં ચાલતી ચોરી લૂંટ સહિતના સામાજિક પ્રવૃત્તિઓને ડામવા વડોદરા રેન્જ પોલીસ મહાનિર્દેશક તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચના માર્ગદર્શન મુજબ થાણાબીટ નજીક વાગરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન વાગરાથી અકોટ તરફ જવાના રસ્તા ઉપર લોખંડની પાઇપો ભરેલી એક આઈસર ટેમ્પો જઈ રહ્યું હતું ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસને શંકા જતા ટેમ્પોની અટકાયત કરી ટેમ્પાની તરાશી લેતા 17,000 રૂપિયાથી વધુની કિંમતના લોખંડની ચોરી કરી પાઇપો તેમજ ટેમ્પો મળી કુલ 3,17,150 રૂપિયાના મુદ્દામાલ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી. મૂળ પરપ્રાંતિય અને હાલ સલાદરાના રહેવાસી ચારેય ઈસમોની ધરપકડ કરી પોલીસે વધુ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.